नमस्कार विद्यार्थी भाई बहनों, गया क्लियर में आप कृषि पर आधारित उद्योगों विषय बात करता था। एम अपने जुदा जुदा कृषि पर आधारित उद्योगों में सूत्रों कापड़ उद्योग, सन उद्योग, रेशमी कापड़ उद्योग, गरम कापड़ उद्योग, खाण उद्योग, छेल्लो एक मुद्दो बाकी है तो कागर उद्योग। कागर उद्योग में पण जे पोचू लाकड़ू वांस आ उपरांत शेरडीना कूचा एमांथी कागर बनावामां आवे छे। कागर उद्योग खास करीने आंध्र प्रदेश, महाराष्ट्र, पश्चिम बंगाल, ओडिशा, गुजरात, कर्नाटक, मध्य प्रदेश, छत्तीसगढ़, तमिलनाडु, हरियाणा जेवा राज्यों में आ कागर उद्योग नो विकास थयो छे। अपना गुजरात में बात करिए तो अमदावाद आ उपरांत राजकोट, सूरत, वापी, वलसाड अने वडोदरा जेवा शहरों में आ कागर उद्योग विकसे छे। त्यार पछी वात करीशु आपणे खनिज पर आधारित उद्योग। खनिज पर आधारित उद्योगों की बात करिए तो जेमां खनिजों की जरूरियात ऊभी थाय छे एवा उद्योगों एमां आपणे लोखंड पोलाद उद्योग, तांबु गारण उद्योग, एल्युमिनियम गारण उद्योग आवा उद्योगों विषे बात करवानी छे। हवे जेमां काचा माल तरीके खनिजो वपराय छे तेने आपणे खनिज पर आधारित उद्योगों कहीए छीए। लोखंड पोलाद उद्योग, एल्युमिनियम गारण उद्योग, तांबू गारण उद्योग, सीमेंट उद्योग, परिवहन उपकरण एटले के वाहन बनावनो उद्योग आ बधा उद्योगों विषे आ आपणे मुद्दामां वात करवानी छे। पहेली वात करीशुं लोखंड अने पोलाद उद्योग। लोखंड अने पोलाद उद्योग की बात करिए तो लोखंड अने पोलाद उद्योग जे आधुनिक औद्योगिक अने आर्थिक विकास की धरी सामन छे। आर्थिक विकास अने आजना औद्योगिक आधुनिक औद्योगिक उद्योगों में खास करीने लोखंड की जरूरियात रहे छे। एना उत्पादनों थी अन्य उत्पाद उद्योगों माटे यंत्रों, औजारों एनु संरचना नु निर्माण थाय छे। आ उद्योग ने चावीरूप उद्योग कहेवामां आवे छे। चावीरूप उद्योग કેમ કે આ ઉદ્યોગ ને જ કારણે બીજા ઉદ્યોગો માટે ઉપયોગી બને છે એટલે ચાવીરૂપ ઉદ્યોગ કહ્યો છે। આપણે આ ઉદ્યોગના ઉત્પાદનથી યંત્રો, ઓજારો, યંત્રોના નાના મોટા ભાગ બનાવવામાં આવે છે। ભારતમાં લોખંડ બનાવવાનો જે ઉદ્યોગ ઘણો જૂનો છે। એક સમય એવો હતો કે સિરિયાના દમાસ્કસ નામનું શહેર છે, તલવાર માટે જાણીતું છે। દમાસ્કસના શહેરમાં તલવાર બનાવવા માટે લોખંડની જે આયાત ભારતમાંથી થતી હતી, દમાસ્કસની તલવાર જે પ્રખ્યાત હતી પણ લોખંડ ભારતનું જ વપરાતું। ભારતમાં લોખંડ પોલાદનું પ્રથમ કારખાનું તમિલનાડુમાં પ્રથમ કારખાનું તમિલનાડુના પોર્ટોનોવા ખાતે પહેલું કારખાનું સ્થપાયું હતું। 1830માં સ્થાપવામાં આવ્યું હતું।
ત્યાર પછી કેટલા કારણોસર આ કારખાનું બંધ કરવું પડ્યું? ત્યાર પછી 1864 માં પશ્ચિમ બંગાળમાં કુલ્ટી ખાતે જે કારખાનું સ્થાપવામાં આવ્યું લોખંડ પોલાદનું, જે આજે પણ ચાલુ છે, લોખંડ પોલાદનું મોટા પાયા પરનું ઉત્પાદન કરતું કારખાનું ઝારખંડના જમશેદપુર ખાતે 1907 માં શરૂ થયું, જે ટાટા કંપની દ્વારા શરૂ થયું હતું. ત્યાર પછી પશ્ચિમ બંગાળમાં બર્નપુર ખાતે, બર્નપુર નામના સ્થળ, ત્યાર પછી કર્ણાટકમાં ભદ્રાવતી ખાતે લોખંડ પોલાદના કારખાના સ્થપાયા. આઝાદી પછી જે ભારત સરકાર દ્વારા આપણા દેશમાં જુદી જુદી જગ્યાએ જ્યાં લોખંડ મળી આવતું હતું ત્યાં આવા લોખંડ પોલાદના કારખાના સ્થાપવામાં આવ્યા હતા. ભિલાઈ, મધ્યપ્રદેશમાં ભિલાઈ છે, બોકારો, રાઉરકેલા ઓરિસ્સામાં આવ્યું છે, દુર્ગાપુર પશ્ચિમ બંગાળમાં, વિશાખાપટ્ટનમ આંધ્રપ્રદેશ, ત્યાર પછી સેલમ તમિલનાડુ ખાતે. આવા આધુનિક અને મોટા કારખાનાઓ, જે લોખંડ પોલાદના કારખાનાઓ ભારતમાં સ્થપાયા હતા. લોખંડ પોલાદ ઉદ્યોગ એક ભારે ઉદ્યોગ છે. એમાં કાચા માલ તરીકે કાચું લોખંડ, મેંગેનીઝ, કોલસો, ચૂનાનો પથ્થર, આવી જે કાચી ધાતુનો ઉપયોગ કરવામાં આવે છે. ગુજરાતમાં હજીરા ખાતે મિની સ્ટીલ પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે, મિની સ્ટીલ પ્લાન્ટનું કારખાનું સ્થાપવામાં આવ્યું છે. ટાટા સિવાયના મોટા ભાગના, ટાટા કંપની સિવાયના મોટા ભાગના લોખંડ પોલાદના કારખાનાનો વહીવટ આપણા દેશમાં, ટાટા સિવાયના મોટા ભાગના કારખાનાનો વહીવટ સેલ દ્વારા થાય છે. સેલ એટલે સ્ટીલ ઓથોરિટી ઇન્ડિયા લિમિટેડ દ્વારા કરવામાં આવે છે. લોખંડ પોલાદના ઉત્પાદનમાં આપણે વિશ્વમાં એલ્યુમિનિયમ એની કાચી ધાતુ છે બોક્સાઇટ. આ બોક્સાઇટને ગાળીને એમાંથી એલ્યુમિનિયમ મેળવવામાં આવે છે. બોક્સાઇટ આપણા ત્યાં સારા એવા પ્રમાણમાં મળી આવે છે, એટલે એમાંથી એલ્યુમિનિયમ ઉત્પાદન કરવામાં આવે છે. આ એક એલ્યુમિનિયમ ગારણ ભારતનો મહત્વનો ધાતુ ઉદ્યોગ છે. આમ તો આપણે જાણીએ છીએ કે એલ્યુમિનિયમ વજનમાં હલકી, ટકાઉ, વજનમાં હલકી પણ ટકાઉ હોય છે, મજબૂત છે, વિદ્યુત અને ગરમીની સુવાહક ધાતુ છે. વિદ્યુત અને ગરમીની સુવાહક તથા કટાય નહીં અને કાટ લાગતો નથી. મેંગેનીઝ, એટલા જ માટે મેંગેનીઝ, તાંબુ, જસત, લિથિયમ, મેગ્નેશિયમ સાથે તેની વજનમાં હલકી પણ પોલાદ જેવી મજબૂત મિશ્ર ધાતુની તરીકે તેનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત એલ્યુમિનિયમ સડકના વાહનો, રેલવે, હવાઈ જહાજ,
આવા યાંત્રિક સાધનો બનાવવા માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. આમ તો એલ્યુમિનિયમ ઉત્પાદન ખર્ચના 30-40% વિદ્યુત પેટે જતો હોય છે. એલ્યુમિનિયમ ઉત્પાદન પાછળ 30-40% જેટલું વિદ્યુત ઉત્પાદન વપરાય છે. એટલા જ માટે જ્યાં જળ વિદ્યુત અથવા જ્યાં સસ્તી વિદ્યુત મળતી હોય અને બોક્સાઇટ મળી આવતું હોય ત્યાં જ આ એલ્યુમિનિયમ ગારણ ઉદ્યોગનો કેન્દ્રો આવેલા છે. ભારતમાં એલ્યુમિનિયમ ગારણના કેન્દ્રોમાં વાત કરીએ તો ઓડિશા પશ્ચિમ બંગાળ કેરળ ઉત્તર પ્રદેશ છત્તીસગઢ મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં સ્થાપવામાં આવ્યા છે. આ રીતે એલ્યુમિનિયમ ગારણ ઉદ્યોગ આવા જુદા જુદા રાજ્યોમાં સ્થાપવામાં આવે છે. ત્યાર પછી વાત કરીશું તાંબુ ગારણ ઉદ્યોગ. તાંબુ આ પણ ભારતનો મહત્વનો ઉદ્યોગ છે. તાંબુ વિદ્યુતનું સુવાહક છે. વિજ્ઞાનમાં તમારે આવતું હશે જેમાંથી વિદ્યુત પસાર થાય છે. વિદ્યુતનું સુવાહક છે જે અન્ય ધાતુઓ સાથે ભળી જવાનો ગુણ ધરાવે છે. તેથી એનો આ ગુણ હોવાને કારણે એનો ઉપયોગ પણ વધ્યો છે. આપણે સૌ જાણીએ છીએ કે તાંબાનો ઉપયોગ વિદ્યુતના સાધનો, રેફ્રિજરેટર, એર કન્ડિશનર, ઓટોમોબાઈલ, રેડિયેટર, ઘર વપરાશના સાધનોમાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. ભારતમાં તાંબુ ગાળવાનું સૌ પ્રથમ એકમ ઇન્ડિયન કોપર લિમિટેડ, કોપર એટલે તાંબુ, ઇન્ડિયન કોપર લિમિટેડ દ્વારા જે ઝારખંડ ઇન્ડિયન કોપર લિમિટેડ નિગમ દ્વારા ઝારખંડ રાજ્યમાં ગાઢશીલા ખાતે સ્થાપવામાં આવ્યું. ગાઢશીલા ખાતે સ્થાપવામાં આવ્યું ઈસવીસન ત્યાર પછી ઈસવીસન 1972 માં ભારતીય તાંબા નિગમને નવું નામ આપવામાં આવ્યું, હિન્દુસ્તાન કોપર લિમિટેડ HCL નું જે નામ બદલવામાં આવ્યું. આજે હિન્દુસ્તાન કોપર લિમિટેડ દ્વારા તેમજ ખાનગી ક્ષેત્રનું તાંબાનું ઉત્પાદન કરવામાં આવે છે. ભારતમાં તાંબાનું ઉત્પાદન દેશની જરૂરિયાત પૂરતા પ્રમાણમાં થતું નથી અને એટલે જ આપણે બહારથી મંગાવવું પડે છે. ઝામ્બિયા, ચીલી, યુએસએ અને કેનેડાથી આયાત કરવામાં આવે છે. હવે આ ઉપરાંત ગાઢશીલા ખાતે તો છે જ તાંબા ગારણ ઉદ્યોગ, પણ રાજસ્થાનના પણ તાંબુ ગારણ ઉદ્યોગનું કેન્દ્ર સ્થાપવામાં આવ્યું છે. તાંબા ગારણ પછી વાત કરીશું આપણે રસાયણ ઉદ્યોગ. જુદા જુદા રસાયણ બનાવવાનો ઉદ્યોગ જે ભારતમાં વિકસ્યો છે એમાં આ એક મહત્વનો ઉદ્યોગ છે. ભારતમાં બે પ્રકારના રસાયણ
રસાયણો થાય છે, કાર્બનિક અને અકાર્બનિક. ભારતમાં અકાર્બનિક અને કાર્બનિક રસાયણ ઉદ્યોગિક છે. કાર્બનિક અને અકાર્બનિક આ બે પ્રકારનો આ રસાયણ ઉદ્યોગ તરીકે વિકાસમાં આવે છે. હવે અકાર્બનિક શું છે? અકાર્બનિક રસાયણોમાં ગંધક, તેજાબ આવા બધા જે રસાયણો છે, ગંધકનો તેજાબ છે, ગંધકનો તેજાબ ઉપરાંત નાઇટ્રિક એસિડ, નાઇટ્રિક એસિડ ઉપરાંત ક્ષારીય સામગ્રી, સોડા એસ, ડિટર્જન્ટ પાવડરનો આપણે ઉપયોગ કરીએ છીએ સોડા એસ, પછી કોસ્ટિક સોડા, કોસ્ટિક સોડા છે, ક્લોરિનનો સમાવેશ થાય છે. હવે કાર્બનિક રસાયણ ઉદ્યોગમાં પેટ્રો રસાયણ મુખ્ય છે. હવે જે પેટ્રોકેમિકલ્સ જેને કહીએ છીએ, હવે ભારતમાં અકાર્બનિક રસાયણમાં ગંધકનો તેજાબ, નાઇટ્રિક એસિડ, ક્ષારીય સામગ્રી, સોડા એસ, કોસ્ટિક સોડા, ક્લોરિનનો સમાવેશ થાય છે. ત્યારે કાર્બનિક રસાયણમાં પેટ્રોકેમિકલ્સ, જ્યાં પેટ્રોકેમિકલ્સ છે જ્યાં ખનિજ તેલ નીચે રિફાઇનરી આવેલી છે ત્યાં આ ઉદ્યોગનો વિકાસ થયો છે. પેટ્રો રસાયણનો ઉદ્યોગ કૃત્રિમ રેસા, કૃત્રિમ રબર, પ્લાસ્ટિક, રંગ રસાયણ, દવાઓ વગેરે માટે બનાવવામાં થાય છે. અકાર્બનિક રસાયણ ઉદ્યોગ દેશના ઘણા ભાગોમાં ફેલાયેલો છે, જ્યારે કાર્બનિક રસાયણ ઉદ્યોગ ખનિજ તેલ, મેં હમણાં જ વાત કરી, કાર્બનિક રસાયણ ઉદ્યોગ ખનિજ તેલની જ્યાં રિફાઇનરીઓ આવેલી છે ત્યાં આ ઉદ્યોગનો વિકાસ થયો છે. જંતુનાશક દવાઓના ઉત્પાદનમાં વિકાસશીલ દેશમાં ભારતનું સ્થાન મહત્વનું છે. આ પણ એક રસાયણ ઉદ્યોગ તરીકે વિકાસ પામે છે. રસાયણ ઉદ્યોગમાં આપણે દેશમાં ગુજરાતનું સ્થાન મહત્વનું છે, સર્વોપરી છે. ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, અંકલેશ્વર, ભરૂચ આવા શહેરોમાં આ રસાયણ ઉદ્યોગના મુખ્ય કેન્દ્રો છે. વડોદરામાં તો આપણે આખો જે કોયલી ખાતે ખનિજ તેલની જે રિફાઇનરી છે ત્યાં જ આખો જે પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગ વિકાસ પામ્યો છે, જે આઈપીસીએલ દ્વારા સંચાલિત છે. આટલે સુધી આપણે આ રસાયણ ઉદ્યોગ વિશે વાત કરી, ત્યાર પછી આગળનો મુદ્દો પછીથી વાત કરીશું. થેન્ક યુ.